ભરૂચમાં છેલ્લા 200 વર્ષથી ભરાતો મેઘરાજાનો મેળો આ વર્ષે કોરોના વાયરસના કારણે નહીં ભરાય। વિશ્વમાં એકમાત્ર 200 વર્ષથી ઉજવાતો મેઘમેળો ઇતિહાસમાં પ્રથમ વખત નહીં યોજાય। ભરૂચમાં વસતા ભોઈ સમાજ દ્વારા 200 વર્ષથી વધુ સમયથી ઉજવાતા પરંપરાગત તહેવાર મેઘરાજા અને છડી મહોત્સવ મેળો આ વખતે કોરોનાના કારણે યોજવામાં આવશે નહીં। વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં 2 સદી ઉપરાંતથી ઉજવાતા આ ઐતિહાસિક ઉત્સવને દંતકથા છપ્પનિયા દુકાળના પહેલા ભયંકર દુષ્કાળ સમયની છે। ફૂરજા બંદરે અંદાજે 200 વર્ષ પહેલા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેનું વિધિવત પૂજન કરાયું હતું। જો જળ દેવતા પૃથ્વી ઉપર મહેરબાન નહીં થાય તો ભોઈ સમાજના વડવાઓએ મૂર્તિને નષ્ટ કરવાની ઘોષણા કરવા સાથે જ આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાવા સાથે જળ દેવતાઓ અમૃત વર્ષા કરી હતી। ત્યારથી અષાઢ વદ અમાસની રાત્રે મેઘરાજાની માટીની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ 7મથી 10મ સુધી લાખો માનવ સમૂહ વચ્ચે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે। આ મેળો મેઘ મેળો કે મેઘરાજાના મેળા તરીકે ઓળખાય છે। તેની પૂર્ણાહુતિ 10માના દિવસે મેઘ મહારાજાની પ્રતિમાને સાંજે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જિત કરવામાં આવે છે। જો કે આ વર્ષે મેઘરાજાની સ્થાપના તો કરી દેવાય છે પણ 7મથી 10મ સુધી યોજાતો લોકમેળો 200 વર્ષના ઇતિહાસમાં કોરોનાના કારણે નહીં યોજાય। ભરૂચ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ જેડી પટેલે જાહેરનામું જારી કરી મેઘ છડી મેળા જન્માષ્ટમી ગણેશ ઉત્સવની જાહેર તેમજ સામૂહિક ઉજવણી પર પ્રતિબંધ ફરમાવી દીધો છે।